નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અલ્ફા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત છે. ઓકે, આપણે પાર્ટ નંબર 1 અને 2 જોઈ ગયા છીએ બાયોલોજીની અંદર. ચેપ્ટર નંબર 8ના કોષ વિશેની માહિતી મેળવતા હતા. એ જ ચેપ્ટરમાં આગળ વધીએ છીએ. લેક્ચર છે પાર્ટ નંબર 3. ઓકે, આની અંદર આપણે વાત કરવાની થશે એક કોષી અને બહુકોષી વિશે. તો આ એક કોષી અને બહુકોષી આ શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો આ જે સજીવ છે, સજીવ બે પ્રકારના, એક એક કોષી ને એક છે બહુકોષીય. સજીવના કેટલા પ્રકાર પડ્યા મિત્રો? બે પ્રકાર, એક એક કોષીય અને બીજું બહુકોષીય. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ, આની આપણે માહિતી મેળવવાની છે. ઓકે, સૌ પ્રથમ આપણે એના ઇંગ્લિશ નામ લખીએ, એક કોષીય અને બહુકોષીય. યુનિસેલ્યુલર એટલે થશે એક કોષે, ને મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષી. હવે આ નામને સમજવાની આપણે ટ્રાય કરીએ. યુનિ, યુનિ એટલે શું થશે? તો કે એક, ને સેલ્યુલર એટલે કે કોષીય. એટલે કે આ બંનેને આપણે શબ્દ જોડીએ તો શું થશે? તો કે યુનિસેલ્યુલરનો એવો કંઈક અર્થ થાય કે એક કોષીય. સેમ એવું જ કંઈક આની અંદર છે, બે અલગ અલગ શબ્દો જુદા છે, તેને આપણે ભેગા કરી અને નામ બનાવવાનું છે. મલ્ટી એટલે કે ઘણા બધા, આપણે મલ્ટી કલરનો શર્ટ પહેરતા હોઈએ, મલ્ટી કલર જોયેલા હોય, તો એના ઉપરથી જ આ કંઈક શબ્દ છે મલ્ટી એટલે કે બહુ. સેલ્યુલર, તમને ઓટોમેટિક આઈડિયા આવી ગયા હશે, કોષીય. યુનિસેલ્યુલર એટલે શું થશે? એક કોષીય. મલ્ટીસેલ્યુલર એટલે બહુકોષીય. ઓકે, આપણે આનો બેઝિક કન્સેપ્ટની વાત કરી, બેઝિક માહિતી મેળવી કે સજીવ છે બે પ્રકારના છે. તો કયા બે પ્રકાર છે? તો કે એક કોષીય અને બહુકોષીય. એક કોષીય એટલે કે યુનિસેલ્યુલર, બહુકોષીય એટલે કે મલ્ટીસેલ્યુલર. હવે આને સમજવાની ટ્રાય કરીએ કે સજીવના શા માટે બે પ્રકાર પડ્યા? એક પ્રકાર હોત તો ના ચાલત, અમારે એક જ યાદ રાખવો પડત, પણ બે પ્રકાર શા માટે છે તેની આપણે માહિતી મેળવીએ એટલે તમને આઈડિયા આવી જશે કે શા માટે અલગ અલગ બે વિભાગમાં રૂપાંતર કરેલા છે, બે વિભાગની અંદર ભાગ પાડીને રાખેલા છે. ઓકે, એક કોષીયની સંપૂર્ણ પહેલા માહિતી મેળવીએ. એક કોષીયની અંદર શું થશે? તો કે જો એનો શબ્દ જ આપણને સમજાવે છે, એક કોષીય એટલે કે એક કોષ. જેની અંદર માત્ર ને માત્ર એક જ કોષ હોય. આપણે આગળના લેક્ચરની અંદર પાર્ટ 2ની અંદર કોષની વાત કરી હતી, કોષ કેવો હોય, એનો આકાર કેવો હોય, આ તમામ માહિતી આપણે મેળવેલી હતી. એની અંદર જ જો એક જ કોષ હોય, કેટલા કોષ મિત્રો? એક જ કોષ, તો આને શું કહેવાશે? એક કોષીય. એટલે કે એક જ કોષ તમામ પ્રકારના કાર્ય કરતું હોય તો આવા સજીવને એક કોષીય સજીવ કહેવાય. ફરી એકવાર ડેફિનેશન બોલું છું, એની વ્યાખ્યા બોલું છું. એક જ કોષ તમામ પ્રકારના કાર્ય કરતું હોય તો એને શું કહેવાશે? એક કોષીય સજીવ કહેવાશે. શું કામ છે? તો કે એક કોષ છે કોઈ એવું સજીવ, હમણાં તમને ડાયાગ્રામ બતાવીશ નેક્સ્ટ સ્લાઇડની અંદર. ઓકે, તે પહેલાં આપણે બેઝિક ખાલી માહિતી મેળવી લઈએ, ત્યાર બધાને ફરીવાર ભણશું જ ડાયાગ્રામ સાથે બાજુમાં જોઈને. ઓકે, લાસ્ટમાં આપણે એનિમેશન પણ ખૂબ જ મસ્ત જોવાનું છે, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જોતા રહેજો. ઓકે, એક કોષી, એક જ કોષ તમામ પ્રકારના કાર્યો કરે. એટલે કે આપણે આગળના લેક્ચરમાં જે કોષની માહિતી મેળવી, માં એક કોષ હતો, એવા સજીવો કે જેની અંદર માત્ર એક કોષ છે એ જ તમામ પ્રકારના કાર્ય કરે. ફોર એક્ઝામ્પલ તરીકે એને વહન કરવું છે તો શું કરશે? તો કે આ એક કોષ છે એ જ આગળ વધ, અને પોષણ મેળવવું છે તો શું કરશે? તો કે આ જે એક કોષ છે એ જ આગળ વધશે અને પોષણ મેળવશે. એને ઉત્સર્જન કરવું છે તો શું કરશે? તો કે આ એક જ કોષ પોતાના જ રીતે ઉત્સર્જન કરશે. તો તમામ પ્રકારના કાર્યો કોણ કરે છે? તો કે એક જ કોષ કરે છે. વારંવાર બોલું છું, એક જ કોષ એટલે કે તમામ પ્રકારના કાર્યો કોણ કરે છે? તો કે એક જ કોષ કરે છે. એટલા માટે આને શું કહેવાશે? એક કોષીય. હવે આમાં ઘણીવાર એવું બનતું હોય કે કોષની અંદર અંગિકાઓ હોય, એટલે કે આ જે એક કોષી સજીવો છે ને એની અંદર કાર્ય કરવા માટે ઘણીવાર કેવું થાય? તો કે કોઈ કંપની હોય,
તો એની અંદર કાર્ય કરવા માટે અલગ 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 કર્મચારીઓ હોય, સેમ એવું જ આની અંદર પણ છે. આ એક કોઈ કોષ છે, તો આ કોષની અંદર કાર્ય કરવા માટે અંગિકાઓ રાખેલી હોય. એક કોષ છે, સેમ જે આપણે એક જ કોષ તમામ કાર્ય કરે છે, પણ ઘણી વાર કેવું થાય કે એક કોષ હરેક જગ્યાએ ના પહોંચી શકતો, એટલા માટે એની અંદર શું છે તો કે અંગિકા છે. એટલે કે એક કોષની અંદર શું હશે તો કે અંગિકા હશે. આપણે એક કોષે ક્લિયર કર્યું, હવે એની જ સરખામણી કરવાની છે બહુકોષી સાથે. ઓકે, બહુકોષીની અંદર વાત કરીએ. બહુકોષીય શબ્દ શું કહે છે? બહુકોષીય. તમને ઓટોમેટિકલી મગજની અંદર ક્લિયર થતું હશે કે એક જ કોષ તમામ પ્રકારના કાર્ય કરતું હોય તો એક કોષ. તો ઘણા બધા કોષ સાથે જોડાય, જો બહુ એટલે કે ઘણા બધા, દ્વિઓત તો માત્ર બે કોષ આવત, પણ શબ્દ શું છે? બહુ, એટલે કે ઘણા બધા કોષો સાથે જોડાશે અને કંઈક કાર્ય કરશે, એને શું કહેવાશે? તો કે બહુકોષીય સજીવો કહેવાશે. હવે ઘણા બધા કોષોની વાત છે, જો કોઈ એક કોષ હતો તો એને આપણે ખાલી કોષ કહેતા હતા, પણ એક કરતાં વધારે કોષ એટલે શેનું સર્જન થતું હશે? તો કે પેશીનું સર્જન થતું હશે. હવે કભી ઘણી બધી પેશીઓ જોડાતી હશે તો કે તો અંગ બનતું હશે. હવે ઘણા બધા અંગો જોડાતા હશે તો શરીર બનતું હશે. ઓકે, ક્લિયર થાય છે મિત્રો? આ રીતની કંઈક રચના છે આપણી અંદર, એક કોષી અને બહુકોષી. હવે તમે કલ્પના કરો કે આપણે કોની અંદર આવતા હશું, એક કોષી હશું કે બહુકોષી હશું? ઓકે, જરાક વાર પૂરતું આપણે સસ્પેન્સ રાખીએ. આગળ એક કોષી સમજીએના ડાયાગ્રામ જોઈએ, ત્યાર બાદ આપણે ઓટોમેટિકલી વિચારવાનું છે કે આપણે કોની અંદર આવીએ છીએ. ઓકે, આ આપણે બેઝિક માહિતી મેળવી, હવે પાછળ ફોટોગ્રાફ્સ અને એનિમેશન સાથે ભણીએ. જો આગળ જો એ મસ્ત મજાના બે ફોટા દેખાય છે. ઓકે, આ વાત કરવાની છે આપણે એક કોષીની. એક કોષી એટલે કે યુનિસેલ્યુલર. ઓકે, એક કોષીયની વાત કરીએ છીએ. હવે તમે હમણાં આપણે આગળ બેઝિક કન્સેપ્ટ મેળવો, એના આધારે તમે સમજી શકો છો એક કોષીયની અંદર શું આવશે. તો કે તમામ કાર્યો એક જ કોષ કરતો હોય. તમામ કાર્યો કોણ કરે? તો કે એક જ કોષ કરે, તેને શું કહેવાય? એક કોષી કહેવાય. ઇંગ્લિશ નામ શું હતું આનું? યુનિસેલ્યુલર. ઓકે, તમામ કાર્યો કોણ કરે છે? એક જ કોષ કરે છે, એટલે કે આ એક કોષી છે. હવે ઘણી વાર શું કરે તો કે આ કાર્ય કરવા માટે તેની અંદર શું હોય? તો કે અંગિકા હોય. શું હોય મિત્રો? અંગિકા. હવે કેવા કેવા કાર્યો આને કરવાના છે? તો કે ફોર એક્ઝામ્પલ, કોઈ એવું શરીર છે કે જેને ઉત્સર્જનનું કાર્ય કરવાનું છે, તો આ ઉત્સર્જનનું કાર્ય કરવા માટે શું છે? તો કે અંગિકાઓ ઉપયોગમાં લેશે. કોની અંદર? તો કે આ એક કોષીની અંદર. જો તમને અહીંયા મસ્ત મજાની જે ડાયાગ્રામ દેખાય છે 3D અંદર, આ ઉપરની આયાગામ તમે ગેસ્ટ કરી શકો, શેની છે? અમીબાની છે. શેની છે? અમીબા. નીચેની છે એ પેરામિસિયમ. આ બંને કેવા છે? એક કોષીય છે. તમારી બુકની અંદર સિમ્પલ ડાયાગ્રામ્સ હશે, પણ તમારે જો ક્લિયર જોવી હોય, વ્યવસ્થિત રીતે 3D જોવી હોય, તો તમે આમાં જોઈ શકો છો કે આ ઉપરની જે છે એ શેની છે? તો કે અમીબાની છે. આ નીચે છે તે પેરામિસિયમ. આવા તો ઘણા બધા એક કોષીના સજીવોના એક્ઝામ્પલ છે. ક્લેમેડોમોનાસ પણ આની અંદર આવી જાય, પછી અમીબા, પેરામિસિયમ, આવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે જે કેની અંદર આવે છે? એક કોષીનું. પણ તમારે ધોરણ 8 પૂરતું માત્ર એટલું સીમિત શીખવાનું છે કે એક કોષીની અંદર કોણ આવે છે? તો કે અમીબા અને પેરામિસિયમ. એનો આકારની વાત કરીએ તો અમીબાનો આકાર જો કોઈ નિશ્ચિત નથી હોતો, કોઈ ભાઈને એવું થયું, કોઈ બેનને એવું થયું કે મારે અમીબાનો આકાર કંઈક આ રીતે દોરવો છે, તો તમે સાચા છો, તમે દોરી શકો છો. ઓકે, એટલે કે અમીબાનો આકાર કેવો છે? તો કે નિશ્ચિત ગોળ નહીં. આજે મેં ગોળ કર્યું છે, એવું ગોળ નહીં, પણ ગોળની અંદર તમે થોડુંક એવું પણ જો વેરિએશન લાવો તો આ શું થઈ ગયું? અમીબા બની ગયા. ઓકે, આમાં જો તમે અલગ 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 ઘણા બધા અમીબા જોઈ શકો છો, અહીંયા એક છે, અહીંયા બીજું છે, બધાનો આકાર અલગ અલગ છે. સેમ પેરામિસિયમ, તો પેરામિસિયમનો આકાર કંઈક નિશ્ચિત હોય. આપણું ચંપલ જે છે, ચંપલના પાછળનું તળિયું હોય, એ તળિયા જેવો આકાર જો આપણને કંઈક દેખાય છે, અસેનો આકાર છે પેરામિસિયમનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડન થાય છે. આપણે એક કોષીની વાત કરતા હતા, હવે આગળ વધીએ બહુકોષી તરફ. જો મેં તમને કીધું હતું કે આપણે કોની અંદર આવતા શું વિચારો છો, આમાં આપણે આવીએ, આપણી અંદર કંઈ એવું છે કે આપણો કંઈ આકાર નિશ્ચિત નથી, આપણો શરીરનું બંધારણ ચંપલના તળિયા જેવું છે, એવું કંઈ આપણામાં આવતું નથી, તો આપણે કેની અંદર હશું? ઓટોમેટિકલી તમને ખબર પડી ગઈ હશે કે આપણે કેવા છીએ, આપણે બહુકોષીય છીએ. જો આમાં દેખાણ આના જેવી જ કંઈક આપણી રચના છે ને, આપણું શરીર પણ આના જેવું જ છે. જો અહીંયા મસ્ત મજાનો સિંહ હાવજ આપણ કોની અંદર આવે છે? બહુકોષીયની અંદર આવે છે. વાત કરીએ, સમજીએ બહુકોષીય.
બહુકોષીય ઇંગ્લિશ નામ શું છે? મલ્ટી સેલ્યુલર. યુનિસેલ્યુલર એટલે કે એક કોષી, મલ્ટી સેલ્યુલર એટલે બહુકોષી. ઓકે, આપણે આની અંદર આવશું શા માટે? કે આપણી અંદર ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ અંગો છે. શું છે મિત્રો? ચોક્કસ કાર્ય કરવા માટે અંગોની રચના છે. કોની રચના છે મિત્રો? અંગોની રચના છે. જો અહીંયા આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરની અંદર અલગ 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 કાર્ય કરવા માટે અલગ અલગ અંગો છે. મારે લખવા માટે તો કે આપણે હાથ આપેલા છે, બોલવા માટે તો કે મુખ આપેલું છે. એ જ આખી આખી અંતસ્થ રચના તમને બાજુની ડાયાગ્રામમાં દેખાય છે. ઓકે, અહીં જો માથાની ખોપરી છે, એની અંદર રહેલું મગજ, એ શું કામ કરે છે? તો કે વિચારવાનું કામ કરે છે. તો અલગ કંઈક કાર્ય છે. જ્યારે આગળ આપણે ભણ્યા હમણાં અમીબા, તો એમાં કંઈ વિચારવાનું કાર્ય જ નહોતું આવતું. શા માટે? તો કે એક કોષીય હતું, એક જ કોષ તમામ કાર્યો કરતું હતું. જ્યારે અહીંયા ઘણા બધા કોષો પણ છે, એટલા માટે શું નામ આપેલું છે? બહુકોષીય, મલ્ટી સેલ્યુલર. ઓકે, હાથનું કાર્ય અલગ છે, મુખનું કાર્ય અલગ છે, પગનું કાર્ય અલગ છે, છાતીનું કાર્ય અલગ છે, અને રહેલું પાચન તંત્રનું કાર્ય પણ અલગ છે. એટલા માટે આપણે કોની અંદર આવીએ છીએ? તો કે આપણે બહુકોષીયની અંદર આવીએ છીએ. તો એ બાજુમાં તમને દેખાય છે આ ખોપરી. તો ખોપરીની અંદર રહેલું મગજ શું કામ કરે છે? તો કે વિચારવાનું. હાથ તો કે કાર્ય કરવાનું. સેમ પગ પણ કાર્ય કરવાનું કાર્ય કરે છે. વચ્ચે રહેલું પાચન તંત્ર, આ પાચન તંત્રનો જે ભાગ છે એ શું કામ કરે છે? તો કે આપણે જે ખોરાક લીધેલો છે, સજીવો જે ખોરાક મેળવે છે, એને પાચન કરવાનું, અને પાચનમાંથી આપણને જે ઉત્સેચકો દ્વારા આપણા શરીરની અંદર જે શક્તિ મળે છે, ગ્લુકોઝ મળે છે, તે સંપૂર્ણ શરીરની અંદર ઉપયોગ કરવાનું કાર્ય કરે છે. કોણ? આ પાચન તંત્ર. એ મુખથી લઈને પાચન તંત્ર સુધી, ઓકે, મુખથી મળદ્વારનું જે પાચન તંત્ર છે એ આ કાર્ય કરે છે. વચ્ચે રહેલા ફેફસા, તેમાં વચ્ચે રહેલું હૃદય, ધબકતું હૃદય, આ કાર્ય પણ કોણ કરે છે? તો કે બહુકોષીય સજીવો કરે છે. એટલે કે બહુકોષીયની રચના કંઈક આવી આપણને દેખાય છે. સેમ સિંહ આવાજ, આપણો ગીરનો સિંહ, ઓકે, સમગ્ર વિશ્વમાં જે પ્રખ્યાત છે તે. હવે આ પણ શેની અંદર આવે છે? તો કે બહુકોષીય. ટૂંકમાં કહેવાય એવું માગું છું કે વનસ્પતિ જો એ દેખાય છે, પ્રાણીઓ અને મનુષ્યો આ બધા કેવા છે? તો કે બહુકોષીય છે. તમને એક કોષીના એક્ઝામ્પલ પૂછે તો આપણે આગળની સ્લાઇડના આધારે કહી શકીએ કે અમીબા અને પેરામિસિયમ. જ્યારે બહુકોષીના એક્ઝામ્પલ જો આપણને પૂછેલા હોય તો એની અંદર મારે માત્ર ને માત્ર શું લખવાનું થાય? તો કે વનસ્પતિ, પ્રાણી અને મનુષ્ય. ઓકે વિદ્યાર્થી મિત્રો, ડન થાય છે. હવે આપણે આ જે પ્રશ્ન એ ભણ્યા તેની અંદર આપણને એવું થાય કે બહુકોષીને તો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. આપણે જો કોષને નરી આંખે નથી જોઈ શકતા, કોષ મારે જોવો હોય તો મારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. કોનો? માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપના ઉપયોગ વગર આપણે કોષને નિશ્ચિત નથી જોઈ શકતા. તો સેમ એવી જ રીતે આ બહુકોષીય સજીવો છે એમાં શું છે? તો કે ઘણા બધા કોષો છે, ઘણા બધા કોષો જોડાઈને પેશી બનેલી છે, પેશી ઘણી બધી જોડાઈને અંગ બનેલા છે. તો આ અંગ જે છે એને આપણે નિશ્ચિત જોઈ શકીએ છીએ. એટલે કે બહુકોષી સજીવો જે છે તેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, આપણી આંખો દ્વારા એને જોઈ શકીએ છીએ. જ્યારે આજે એક કોષી હતા અને આપણે નરી આંખે જોઈ નહોતા શકતા. અત્યાર સુધી કોઈ અમીબા નરી આંખે નથી જોયેલું. અને જોવા માટે મારે કોનો ઉપયોગ કરવો પડે? તો કે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે, મારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે. ઓકે, તો માઇક્રોસ્કોપમાં ઉપયોગ કરવો છે તો કેવી રીતે દેખાશે? તો કે મારે શું કરવું પડે? તો કે તમારે એક પ્રવૃત્તિ આવે છે ટેક્સ્ટબુકનો, એ જ પ્રવૃત્તિ આપણે સમજવાની છે. ઓકે, નાની એવી પ્રવૃત્તિ છે, ખૂબ જ મસ્ત મજાની પ્રવૃત્તિ છે. આપણે એનિમેશન સાથે આને સમજવાની છે. ઓકે, આ અમીબા છે, મારે એને જોવા હોય તો મારે શું કરવું પડે? તો કે કોઈ તળાવમાંથી પાણી લાવવાનું, ત્યારબાદ એની સ્લાઇડ બનાવવાની, અને સ્લાઇડની અંદર અમીબાનું જે હલનચલન છે એ તમે જોઈ શકો છો. ઓકે, તો આ જ પ્રવૃત્તિ પાછળ આપણે એનિમેશન સાથે સમજવાની છે, ખૂબ જ ડિજિટલ માધ્યમથી ભણવાની છે. ધ્યાન આપજો અહીંયા. જો વિદ્યાર્થી મિત્રો, તમે પાછળના એનિમેશન દ્વારા આ પ્રવૃત્તિ જોઈ શકો છો કે તળાવમાંથી લીધેલું પાણી માઇક્રોસ્કોપમાં સ્લાઇડ બનાવીને રાખેલી હતી, તેની અંદર રહેલા અમીબા હમણાં જે આપણે સમજ્યા તે જ. જો આ અમીબાનો જે આકાર છે, પેરામિસિયમ જેવો કંઈક આપણને આકાર દેખાય છે, આ બધા કોણ છે? તો કે એક કોષી સજીવો છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, તો એને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરેલો છે. માઇક્રોસ્કોપ દ્વારા આપણે જોઈએ તો કંઈક આવી રચના આપણને દેખાય. અમીબા, તળાવમાંથી લીધેલું પાણીમાં રહેલા અમીબા, પેરામિસિયમ, આ બધાની રચના આપણને કંઈક આવી દેખાય છે. ઓકે, તમે ઘણીવાર કેવું થાય? તો કે સ્કૂલની અંદર સ્લાઇડ ઘણીવાર ના બનાવી હોય, તમે અહીંયા આવશો, જ્યારે આપણે માઇક્રોસ્કોપમાં સ્લાઇડ બનાવીને જોશું, ત્યારબાદ આવી કંઈક આપણને રચના દેખાશે. તો આ જે રચના આપણને દેખાય છે તે તમે આવી કંઈક જોઈ શકો છો કે તળાવમાંથી લીધેલું પાણી છે એની અંદર અમીબા કેવા દેખાય છે, પેરામિસિયમ કેવા દેખાય છે. આ બધી જ વસ્તુ તમે પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ડિજિટલ માધ્યમ દ્વારા. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ મસ્ત રચના. જો
અમીબા પોતાનું શરીર મોટું બનાવી દીધું છે, હમણાં એક કોષમાંથી બહુ કોષો બની જશે, એટલે શું થશે? તો કે એક શરીરમાંથી બે શરીર બની જશે. ને પ્રજનન કરવા માટે કોઈ સજીવ સાથે જોડાવાની જરૂર નથી. શું કરે છે? તો કે પોતાના શરીરનો જ અમુક એટલો ભાગ દૂર કરી દે તો એ પોતે નવા સજીવ તરીકે વર્તે. જો અત્યારે હાલમાં પાછળ પ્રચલન કરે છે, વહનની ક્રિયા કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે, કોણ? અમીબા. તો આ રીતે કંઈક અમીબાનો ટોપિક હતો, આપણે સમજાતા હોય ક્વિકલી એકવાર રિવિઝન કરી જઈએ. તમને એનિમેશનની અંદર ખૂબ જ મજા આવતી હશે. ઓકે, હવે આપણે ફટાફટ એકવાર આપણે ટોપિક તરફ આગળ વધીએ અને રિવિઝન કરી જઈએ. આપણે ભણતા હતા શું? તો કે સજીવ, સજીવના પ્રકારો. કેટલા પ્રકારના સજીવો છે? તો કે બે પ્રકારના. ક્યાં ક્યાં? તો કે એકકોષીય અને બહુકોષીય. ઓકે, આ એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એકકોષીય અને બહુકોષીય. એકકોષીની અંદર શું આવશે? તો એક કોષીનું ઇંગ્લિશ નામ યુનિસેલ્યુલર. યુનિ મીન્સ એક, સેલ્યુલર મીન્સ કોષીય. એક જ કોષ તમામ પ્રકારના કાર્યો કરતું હોય તો તેને શું કહેવાય? તો કે એક કોષી કહેવાય. અને અલગ 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 કાર્યો કરવા માટે અલગ અલગ અંગો હોય તો તેને શું કહેવાય? મલ્ટી સેલ્યુલર, બહુ કોષીય કોષ. ઓકે, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે ટૂંકમાં સમજા, ત્યારબાદ તો કે આની વિસ્તૃત માહિતી લીધી. એક કોષીની અંદર કોણ આવે છે? અમીબા. બહુ કોષીની અંદર, સોરી, એક કોષીની અંદર અમીબા અને પેરામીશિયમ. બહુ કોષીની અંદર પ્રાણી, વનસ્પતિ અને મનુષ્ય. આ બધા કોની અંદર આવે છે? બહુ કોષીની અંદર. એક કોષીની અંદર શું થશે? તો કે તમામ કાર્યો કરવા માટે શું છે? તો કે એક જ કોષ છે. એટલા માટે શું કરે છે? તો કે એક કોષ હરેક જગ્યાએ ના પહોંચે, એટલા માટે કોષની અંદર રહેલી અંગિકા તમામ પ્રકારના કાર્યો કરતી હોય. જ્યારે બહુ કોષીની અંદર, તો કે બહુ કોષી છે તો એની અંદર શું હશે? તો કે અંગ હશે. હાથ, મુખ, પગ, અલગ 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 આપણા શરીરના જે અંગો છે, આ અલગ અલગ અંગો દ્વારા આપણે કાર્ય કરતા હોય. જો કાર્ય કરવા માટે શું છે? તો કે નિશ્ચિત અંગો છે. કોની અંદર? મલ્ટી સેલ્યુલરની અંદર, બહુ કોષીયની અંદર. બહુ કોષીને તમે નરી આંખે જોઈ શકો છો. જંગલમાં ફરવા જાઓ તો સિંહને નરી આંખે જોઈ શકો છો, મનુષ્યને તમે જોઈ શકો છો, વનસ્પતિને જોઈ શકો છો. એનો મતલબ કે બહુ કોષીયને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જ્યારે એક કોષીને નરી આંખે જોઈ શકતા નથી. એના માટે મારે કોની જરૂર પડે છે? તો કે માઇક્રોસ્કોપની જરૂર પડે છે. કોની જરૂર પડે છે મિત્રો? માઇક્રોસ્કોપ. ઓકે, ડન થઈ છે મિત્રો. આપણો પાર્ટ નંબર 3 હતો એક કોષી અને બહુ કોષી. આગળના પાર્ટ પણ તમે જોઈ શકો છો. એના માટે સંપૂર્ણ ચેપ્ટર આ જ યુટ્યુબ ચેનલમાં આપેલું છે. તમે આખે આખું ચેપ્ટર નિહાળો એવી હાર્દિક શુભકામના. અને આગળ આ જ ચેનલમાં જોડાઈ રહેજો. અભિનંદન, આભાર.